હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 12 સાયન્સ ગણિત પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલન. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5 ના આપણે બે ભાગ જોઈ ગયા છે, જેમાં આપણે સાતત્યના દાખલાઓ જોઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છીએ, જેમાં વિકલનના કેટલાક સૂત્રો જોઈશું, જે ગુજકેટની એક્ઝામ તેમજ JEE એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે નોંધ કરી લેશો અને તમારે આ જે સૂત્રો છે એ તમારે તૈયાર કરવાના રહેશે. વિકલનીયતાની જો વ્યાખ્યા જોઈએ તો ધારો કે f વાસ્તવિક વિધેય છે અને c તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો લિમિટ h ટેન્સ ટુ 0 f ઓફ c વત્તા h ઓછા f ઓફ c છેદમાં h દ્વારા વ્યાખ્યાયિત કરાય છે, તો વિધેય f નું c આગળનું વિકલિત f ડેશ c અથવા ddx f ઓફ x, એટલે કે જે f ઓફ x જે વિધેય છે એનું ddx કરીશું એટલે વિકલન થશે, એને કહીશું આપણે f ડેશ c. હવે વિદ્યાર્થી મિત્રો, વિકલનના નિયમો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, મેન આપણા ત્રણ જ વિકલનના સૂત્રો છે. ddx કૌંસમાં આપણે લખીશું u વત્તા v, જ્યાં u અને v જે x ના બે વિધેયો છે. u અને v x ના બે વિધેયો છે, ખાસ યાદ રાખજો. ટૂંકમાં આપણે u અને v લઈ લીધા છે. હવે ddx u વત્તા ઓછા v, એક વખત આપણે વત્તા લઈશું અને બીજી વખત આપણે ઓછા લઈશું, તો થશે ddx જે છે એ આપણે u ના આપીશું તેમજ ddx v ના આપીશું, એટલે ddx અને ઇન્ટુ u થશે. વધતા હોય તો વધતા મૂકીશું અને ઓછા હોય તો ઓછા મૂકીશું. તે જ રીતે ddx v ના આપીશું એટલે કે dv/dx થશે, એટલે કે u વિધેયનું x ની સાપેક્ષે વિકલન કરીશું, તે જ રીતે v વિધેયનું આપણે x ની સાપેક્ષે વિકલન કરીશું. આ જે છે આપણું વધતા અને ઓછા માટે છે. ત્યારબાદ બીજું સૂત્ર છે, જે બે વિધેયો ગુણાકારમાં હોય ત્યારે થશે ddx u ઇન્ટુ v, તો થશે બે વિધેયમાંથી કોઈ પણ એક વિધેયને આપણે અચળ રાખીશું, તો અહીં u વિધેયને અચળ લઈ લીધા છે. u વિધેયને જ્યારે અચળ રાખીશું તો ddx v ને લાગશે, એટલે કે u ઇન્ટુ dv/dx, વચ્ચે ચિહ્ન હંમેશા વધતાનું આવશે. ત્યારબાદ બે વિધેયમાંથી સૌપ્રથમ u વિધેયને આપણે અચળ રાખ્યા હતા, હવે v વિધેયને અચળ રાખીશું, એટલે કે જે du/dx છે એ u ને રાખશે, એટલે કે v અચળ ઇન્ટુ du/dx થશે, એટલે કે આ જે ગુણાકાર નિયમ છે ખૂબ જ મહત્વનો છે. ત્યારબાદ ત્રીજો સૂત્ર છે, જે ભાગાકારનું સૂત્ર છે વિકલન માટે, d/dx u છેદમાં v, u અને v બંને વિધેયો છે, તો સૌપ્રથમ જે છેદમાં જે v છે એ છેદને આપણે અચળ રાખીશું, એટલે કે છેદ અચળ અંશનું વિકલન કરીશું, એટલે કે v ઇન્ટુ અંશનું વિકલન એટલે du/dx ઓછા, હવે u ને અચળ રાખીશું, v નું વિકલન કરીશું એટલે u ઇન્ટુ dv/dx, છેદમાં છેદનો વર્ગ આવશે, એટલે કે છેદમાં v હોવાથી v નો વર્ગ કરીએ, એટલે કે u અચળ du/dx થશે, વચ્ચે ચિહ્ન હંમેશા માઇનસનું આવશે. ત્યારબાદ અંશને અચળ રાખીશું, છેદનું વિકલન કરીશું અને છેદમાં છેદનો વર્ગ આવશે, એટલે કે આ જે છે એ આપણું ભાગાકારનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રમેયિત વિધેયોના વિકલન વિશે જોઈએ, તો પ્રથમ સૂત્ર છે, જ્યારે અચળ વિધેય હોય એટલે કે અચળાંક કિંમત હોય ત્યારે x ની સાપેક્ષે જ્યારે વિકલન કરીશું તો અચળાંકનું x ની સાપેક્ષે વિકલન થશે 0. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે ત્રીજા નંબરનું સૂત્ર છે એ સૌ પ્રથમ જોઈએ, તો d/dx x ની n ઘાત હોય, એટલે કે x ની n ઘાત હોય અને x ની સાપેક્ષે જ્યારે વિકલન કરવાનું હોય તો જે x ની જે n ઘાત છે એ આગળ જશે, એટલે કે n થઈ જશે, અને x ની જે ઘાત છે એમાંથી એક ઘાત આપણે ઓછી કરીશું, એટલે n x ની n ઓછા 1 થશે, જે આપણું d/dx x ની n ઘાતનું સૂત્ર છે. ત્યારબાદ ત્રીજું સૂત્ર આપણે જોઈશું, તો ત્રીજું સૂત્ર આ થશે, d/dx k x ની n ઘાત, અહીં x ની n ઘાત જે વિધેય છે એની સાથે k અચળાંક ગુણાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, જ્યારે ચલ સાથે અચળાંક ગુણાકારમાં હોય તો અચળાંકનું વિકલન થતું નથી, અચળાંકનું આપણે અચળાંક રાખીશું, એટલે k નું આપણે k અચળ રાખીશું. ત્યારબાદ x ની n ઘાતનું વિકલન કરીએ તો n ઘાત આગળ આવશે,
x ની 1 ઘાત ઓછી થાય એટલે n ઓછા 1 થશે જે આપણું ત્રીજા નંબરનું સૂત્ર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું ત્રિકોણમિતિ વિધેય માટેનું સૂત્ર જોઈએ તો sin x નું d/dx એટલે કે sin x નું વિકલન થશે cos x થશે ત્યારબાદ d/dx cos x જોઈએ તો cos x માં cos x નું જે વિકલન છે એ હંમેશા માઇનસ sin x થશે વિદ્યાર્થી મિત્રો અહીં જે ત્રિકોણમિતિ વિધેય છે એમાં ખાસ યાદ રાખવાનું છે તમારે જ્યારે co એટલે કે કો જ્યાં આવે ત્યાં આપણે હંમેશા માઇનસ લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં cos માં co એટલે કો અહીં આવે છે એટલે કે અહીં આપણે હંમેશા માઇનસ લઈશું એટલે કે d/dx cos x નું વિકલન થશે માઇનસ sin x તે જ રીતે d/dx cotx નું વિકલન કરીએ તો cotx નું વિકલન થશે ઓછા cos x સ્ક્વેર x અહીં પણ co આવેલ હોવાથી આપણે ઓછા cos x સ્ક્વેર x કરીશું ત્યારબાદ સાતમા નંબરનું સૂત્ર છે d/dx tan x તો tan x નું વિકલન થશે sec સ્ક્વેર x ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમા નંબરનું સૂત્ર છે d/dx sec x તો sec x નું જે વિકલન થશે એ sec x ઇન્ટુ tan x એટલે કે sec x અને tan x નો આપણે ગુણાકાર કરીશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમા નંબરનું સૂત્ર છે d/dx cosec x હવે અહીં પણ co હોવાથી અહીં પણ માઇનસ આવશે એટલે કે cosec x નું વિકલન થશે ઓછા cosec x ઇન્ટુ cot x ત્યારબાદ જોઈએ તો દસમા નંબરનું સૂત્ર છે d/dx e^x એટલે e ની x ઘાત હોય તો e ની x ઘાત થશે અહીં e ની x ઘાત છે જ્યારે જે આપણો ત્રીજા નંબરનું સૂત્ર છે એ x ની n ઘાત બરાબર n x ની n માં n ઓછા 1 ઘાત થશે આ x ની n ઘાત વાળું છે જ્યારે આ જે દસમો નંબરનું સૂત્ર છે એ e^x વાળું સૂત્ર છે ત્યારબાદ અગિયારમો નંબરનું સૂત્ર છે d/dx a^x એટલે a ની x ઘાત હોય ત્યારે અહીં દસમો અને અગિયારમું સરખું દેવું સૂત્ર છે પરંતુ અહીં e ની x ઘાત છે ત્યારે અહીં a ની x ઘાત છે જો e ની x ઘાત હોય તો e^x થશે એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન છે જ્યારે અગિયારમો નંબરનું સૂત્ર છે d/dx એટલે કે કોઈ અચળ કિંમત છે એની જ્યારે x ઘાત હોય તો a^x થશે a^x નું a^x ઇન્ટુ એ જે છે એનું થશે લોગ એ પરંતુ અહીં બેઝ ઈ હશે એટલે કે a^x નું સૂત્ર થશે a^x ઇન્ટુ લોગ ઈ બેઝ એ થશે ત્યારબાદ 12મા નંબરનું સૂત્ર છે d/dx લોગ x અને બેઝ અહીં ઈ છે એટલે કે લોગ x નું વિકલન થશે 1/x પરંતુ બેઝ ખરેખર ઈ હોવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ જે સંકલનના જે બધા સૂત્રો છે એમાં જ્યારે લોગરીધમ વિધેય આવશે ત્યારે આપણે વિધેય આપણે ઈ બેઝ ઈ માં ફેરવવું પડશે આ ખાસ યાદ રાખવાનું છે દરેકે દરેક વિકલન આપણે બેઝ ઈ માં જ કરવાના છે ત્યારબાદ 13મા નંબરનું સૂત્ર છે d/dx લોગ a બેઝ x તો અહીં થશે વિકલન 1ના છેદમાં x ઇન્ટુ લોગ e બેઝ a થશે સૌપ્રથમ આપણે અહીં જે બેઝ a છે એ બેઝ a નું આપણે બેઝ e માં ફેરવીશું ત્યારબાદ એનું વિકલન કરીશું એટલે કે d/dx લોગ a બેઝ x નું વિકલન થશે 1/x લોગ a ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિત વિષય આપણે જોઈશું હવે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું પ્રથમ સૂત્ર છે જો સાઇન ઇન્વર્સ x હોય એટલે કે સાઇન નું પ્રતિવિધેય હોય તો એનું વિકલન થશે 1/√1 − x² તે જ રીતે બીજું સૂત્ર છે આપણું પ્રતિવિધેયનું કોસ ઇન્વર્સ x જો co હોય તો હંમેશા માઇનસ આવશે એ ખાસ યાદ રાખવાનું છે એટલે કે કોસ ઇન્વર્સ x હોય તો માઇનસ 1ના છેદમાં વર્ગમૂળમાં 1 − x² થશે તે જ રીતે d/dx tan ઇન્વર્સ x એટલે કે tan નું પ્રતિવિધેયનું વિકલન થશે 1/1 + x² થશે તે જ રીતે ચોથું સૂત્ર છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું d/dx cot ઇન્વર્સ x હોય તો એના માટે થશે ઓછા 1 + x² અહીં tan નું વ્યસ્ત cot છે અહીં પણ co આવેલ હોવાથી આપણે ઓછા લખીશું ત્યારબાદ પાંચમા નંબરનું સૂત્ર છે d/dx sec ઇન્વર્સ x બરાબર 1√x² - 1 ત્યારબાદ ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું છઠ્ઠું સૂત્ર છે d/dx cosec ઇન્વર્સ x અહીં પણ co આવેલ હોવાથી આપણે માઇનસ લખીશું એટલે −1√x² - 1 અહીં વિદ્યાર્થી મિત્રો આ બંને સૂત્રો સરખા જ છે પરંતુ અહીં co આવેલો હોવાથી અહીં ઓછા આવશે અહીં વધતા આવશે તે જ રીતે આ બંને સૂત્રો સરખા છે પરંતુ અહીં cot ઇન્વર્સમાં અહીં co આવેલો હોવાથી આપણે ઓછા લખીશું આ બંને સૂત્રો સરખા જ છે તે જ રીતે અહીં sin ઇન્વર્સ અને cos ઇન્વર્સના સૂત્રો બંને
સરખા છે, પરંતુ cos inverse માં co આવેલો હોવાથી આપણે ઓછા ઓછા લખીશું, એટલે કે આ બંને સરખા સૂત્રો છે, પરંતુ અહીં વત્તા અને ઓછામાં ફરક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને a a સ્ક્વેર ઓછા x સ્ક્વેર, a સ્ક્વેર વત્તા x સ્ક્વેર ઓછા a સ્ક્વેર, a વત્તા x અથવા તો a ઓછા x અથવા તો અંડર રૂટ a વત્તા x છેદમાં a ઓછા x અથવા તો a ઓછા x છેદમાં a વત્તા x, જે આ પ્રકારની જ્યારે રકમ આપેલ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો જે પ્રકારના આપણે આદેશ લેવાના હોય એ આદેશ વિશે જોઈએ. તો જો a સ્ક્વેર ઓછા x સ્ક્વેર આ પ્રકારની રકમ આપેલ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે x જે છે આ x ની જગ્યાએ આપણે a sin theta આદેશ લઈશું અથવા તો x બરાબર a cos theta આદેશ લઈશું. એટલે કે અહીં જો આપણે x ની જગ્યાએ a sin theta જો મૂકીએ, એટલે કે a સ્ક્વેર ઓછા અહીં x ની જગ્યાએ a sin theta મૂકતા a સ્ક્વેર sin સ્ક્વેર theta થશે. તો અહીંથી જો a સ્ક્વેર સામાન્ય a નો વર્ગ સામાન્ય કાઢીએ એટલે કે 1 માઇનસ sin સ્ક્વેર theta થાય. તો 1 માઇનસ sin સ્ક્વેર એટલે કે આપણે લખી શકીએ a સ્ક્વેર cos સ્ક્વેર theta થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં a સ્ક્વેર ઓછા x સ્ક્વેર છે, તો અહીં x નો જો આદેશ લઈશું તો આ જે છે એનો વિધેય બદલાઈ જશે. એટલા માટે આપણે x બરાબર a sin theta લઈશું ક્યાં તો x બરાબર a cos theta લઈશું. તો વિધેયનો આપણે સાદરૂપ સહેલો પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આદેશનું સૂત્ર છે એ ખૂબ મહત્વના છે. ત્યારબાદ બીજું સૂત્ર છે આદેશ માટે a સ્ક્વેર વત્તા x સ્ક્વેર હોય તો અહીં આપણે x બરાબર a tan theta લઈશું અથવા તો x બરાબર a cos theta લઈશું. જો વિદ્યાર્થી મિત્રો અહીં જો a tan theta મૂકીએ તો એનો જો વર્ગ કરીશું a સ્ક્વેર tan સ્ક્વેર theta થશે. a સ્ક્વેર સામાન્ય લઈશું એટલે કે 1 + tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર સૂત્ર થઈ જશે, માટે અહીં વિધેય બદલાઈ જશે. તે જ રીતે x સ્ક્વેર ઓછા a સ્ક્વેર હોય તો આપણે આદેશ લઈશું x બરાબર a sec theta અથવા તો x બરાબર a cosec theta. અહીં x જગ્યાએ sec theta a sec theta અથવા a cosec theta મૂકીશું અને સામાન્ય કાઢીશું વર્ગ આપીને જે સામાન્ય લઈશું તો વિધેય અહીં બદલાઈ જશે, એટલે કે વિધેયનો આપણો સાદરૂપ સહેલો પડશે. તે જ રીતે a વત્તા x અથવા તો a ઓછા x પ્રકારનું જ્યારે વિધેય આપેલા હશે અથવા રકમ આપેલ હોય ત્યારે આદેશ આપણે લઈશું x બરાબર a cos theta. તે જ રીતે જ્યારે વર્ગમૂળમાં a વત્તા x છેદમાં a ઓછા x અથવા તો a ઓછા x છેદમાં a વત્તા x પ્રકારની જ્યારે રકમ આપી હોય તો આ જે x છે એ x જગ્યાએ આપણે મૂકીશું x બરાબર a cos સ્ક્વેર થીટા, જે અહીં આપણે x જગ્યાએ કિંમત મૂકીશું a cos સ્ક્વેર થીટા અને સાદરૂપ આપીશું, એટલે કે આ જે a વત્તા x અને a ઓછા x નું સાદરૂપ આપતા વિધેય બદલાઈ જશે અને સાદરૂપ સહેલું પડશે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો તે જ રીતે લઘુગણકીય વિધેયના જે ગુણધર્મો છે એ ગુણધર્મો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ જે ગુણધર્મો છે એ ધોરણ 8 અને ધોરણ 9 માં આવી ગયા છે, એ જ વસ્તુ આપણે ધોરણ 12 સાયન્સમાં જોવાની છે. આ જે સૂત્રો છે લઘુગણકના એ સૂત્રો આપણા વિકલનમાં ખૂબ જ મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો આ લઘુગણકીય વિધેયના ગુણધર્મો જોઈએ. પ્રથમ ગુણધર્મ છે log a બેઝ m ઇન્ટુ n હોય, અહીં બેઝ a છે ખાસ યાદ રાખવું, અને m અને n જ્યારે બંને ગુણાકારમાં હોય તો ગુણાકારનું લોગેરિધમમાં સરવાળો થશે, એટલે કે log m ને લાગશે અને log n ને લાગે એટલે log m વત્તા log n થશે, પરંતુ અહીં બેઝ a છે. તે જ રીતે અહીં log a બેઝ x છે તો અહીં થશે log અહીં બેઝ a નું બેઝ e માં કોનોટ કહી દીધું છે, એટલે કે log e બેઝ a ઇન્ટુ log e બેઝ x થશે. વિદ્યાર્થી મિત્રો અહીં log e a બેઝ e જે છે એ ખરેખર છેદમાં જાય, ખરેખર આપણે આ રીતે લખી શકીએ, આ જે સૂત્ર છે એને આપણે લખી શકીએ log e બેઝ a હશે, પરંતુ log e બેઝ a ને જ્યારે અંશમાં લઈ જવામાં આવે તો થશે અહીં log a બેઝ e થશે, એટલે કે આ રીતે ગુણાકારમાં લખી દીધું છે, પરંતુ ખરેખર આ જે સૂત્ર છે એમાં log e બેઝ a છેદમાં હશે. હવે ત્યારબાદ ત્રીજા નંબરનું સૂત્ર છે log m ના છેદમાં n, અહીં વિદ્યાર્થી મિત્રો બેઝ e હશે તો થશે log m ઓછા log n, એટલે કે ભાગાકારનો હંમેશા બાદબાકીમાં થશે અને સરવાળા ગુણાકારનો હંમેશા સરવાળામાં થશે. તો log m ના છેદમાં n હોય તો log m ઓછા log n થશે. તે જ રીતે બીજું સૂત્ર છે log a બેઝ ઇન્ટુ m m રેઝ ટુ n, એટલે m ની n ઘાત હોય તો આ જે n ઘાત છે એ log ની આગળ જશે એટલે n ઇન્ટુ log a બેઝ m થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનું સૂત્ર છે log a બેઝ x, એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો જે બેઝ a છે એનું બેઝ e માં કન્વર્ટ કરી દીધું છે, એટલે કે log e બેઝ x છેદમાં log e બેઝ a થશે, એટલે a જે છે એ નીચે હોવાથી છેદમાં જશે અને x ઉપર હોવાથી અહીં ઉપર જ જશે અને બંનેમાં બેઝ e આવી જશે.
તે જ રીતે e log e raised to x એટલે કે અહીં e e હોવાથી એટલે e log e હોવાથી e log e નો આન્સર 1 થશે એટલે કે જવાબ આવી જશે x તે જ રીતે છેલ્લું સૂત્ર છે log 10 base 10 જો 10 base 10 હોય તો 1 આવશે અહીં e base e છે ખરેખર આ e ને જો આગળ લઈ જશું તો log e base e થશે એટલે એ પણ 1 જ થશે એટલે કે log e base e બરાબર 1 થશે તે જ રીતે log a બેઝ 1 બરાબર 0 થશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો log 1 નો જવાબ આવશે 0 અને અહીં log 10 બેઝ 10 log e બેઝ a એનો જવાબ આપણો 1 આવશે તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્રો છે તમે નોટબુકમાં વ્યવસ્થિત રીતે નોંધ કરી લેવાની છે અને આ બધા સૂત્રો તમારે તૈયાર કરવાના છે